जय स्वामी नारायण। वड़ताल देशना लक्ष्मीनारायण देवनी प्रतिष्ठा थई त्यार बाद उमरेठ गामना ब्राह्मणों बधा भगवानी परीक्षा करवा माटे वड़ताल आव्या के आपणे जरा जोईए तो खरा के भगवान स्वामीनारायणे केवी मूर्ति प्रतिष्ठा करी छे एनी परीक्षा करिए અને તપાસ કરી। એટલા માટે ઉમરેઠ ગામથી 10-15 બ્રાહ્મણ વડતાલ લક્ષ્મીનારાયણ દેવના મંદિરમાં આવ્યા, આવી અને લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરી અને સામે ઊભા રહ્યા તો ભણેલા ગણેલા વિદ્વાનો અભિમાનમાં હાથ જોડ્યા વગર ભગવાનની સામે ઊભા રહ્યા। લક્ષ્મીનારાયણ દેવના દર્શન કર્યા, એ વખતે રણછોડરાયના મૂર્તિની પ્રતિષ્ઠા નહોતી થઈ, માત્ર લક્ષ્મીનારાયણ દેવ જ વિરાજમાન હતા। એ વખતે મહારાજે લક્ષ્મીનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી, પરંતુ બ્રાહ્મણોને ઉલટી બતાવી કે તા લક્ષ્મીજીની જગ્યાએ નારાયણ અને નારાયણની જગ્યાએ લક્ષ્મીજી, એવી રીતે મૂર્તિના દર્શન કરાવ્યા। શાસ્ત્રમાં એવું લખેલું છે કે નારાયણની ડાબી બાજુ હંમેશા લક્ષ્મીજીની પ્રતિષ્ઠા હોય, જેમ કે કૃષ્ણની ડાબી બાજુ રાધા, નારાયણની ડાબી બાજુ લક્ષ્મીજી, પતિની ડાબી બાજુ પત્ની અને ગુરુની ડાબી બાજુ હંમેશા શિષ્યનું સ્થાન હોય। બ્રાહ્મણોએ અહીંયા દર્શન કર્યા, લક્ષ્મીનારાયણ દેવને ઉલટી પ્રતિષ્ઠા જોઈ અને એમને મનમાં થઈ ગયું કે આ સ્વામિનારાયણ ભગવાનને તો મૂર્તિ પ્રતિષ્ઠા કરતાં પણ આવડતું નથી, કે શાસ્ત્ર પ્રમાણે પ્રતિષ્ઠા થવી જોઈએ, એને બદલે ઉલટી પ્રતિષ્ઠા કરી। એટલે બધાના મનમાં એમ થયું કે સ્વામિનારાયણ ભગવાન નથી। દર્શન કરી અને કમ અને ભગવાન સ્વામિનારાયણ સભા કરીને સભા મંડપમાં બેઠેલા ત્યાં આવ્યા અને બ્રાહ્મણો આવીને બેઠા, જય નારાયણ કર્યા। મહારાજને પૂછ્યું કે ભૂદેવો દેવના દર્શન કર્યા ને? ત્યારે ભૂદેવ કહે, આ દર્શન તો કર્યા, પરંતુ તમે ભગવાન હો તો તમને ખબર ન હોય કે પ્રતિષ્ઠા ડાબી કરવી કે જમણી બાજુ લક્ષ્મીજીને રાખવા? ભગવાન કે એમાં શું વાંધો, કે પ્રતિષ્ઠા જેમ થયો એમ, લક્ષ્મી અને નારાયણ એ બે પતિ પત્ની છે, એમના ઘરમાં એને જેમ ઉપયોગ હોય ઉભા રહે। આમ ભગવાને કરી વાતને ટાળી। થોડી વાર ભગવાનની બધી કથા વાર્તા સાંભળી, પરંતુ બ્રાહ્મણોને મનમાં ભારે ઉચાટ, એટલે કાંઈ ભગવાનની વાત મનમાં બેસી નહીં। થોડી વાર થયો, જમવાનો સમય થયો, ત્યારે મહારાજે બ્રાહ્મણોને કહ્યું કે તમે ભગવાનનો પ્રસાદ લઈને જજો। બધા પ્રસાદ લેવા ગયા, પણ મનમાં એક જ વિચાર હતો કે લક્ષ્મીનારાયણ દેવના મંદિરમાં લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ પ્રતિષ્ઠા ઉલટી કરી છે, એમ કરી મનમાં એ જ વિચારમાં અને વિચારમાં ફરી પાછા જમીને મહારાજ પાસે આવ્યા। મહારાજે કહ્યું, ફરીથી તમારે દેવના દર્શન કરી અને પોતપોતાને ગામ જજો। બ્રાહ્મણો ફરી પાછા જ્યારે લક્ષ્મીનારાયણ દેવના ડેરા સામે ઊભા રહ્યા, ત્યારે બધા આમ જોઈ રહ્યા કે આ ભગવાન સ્વામિનારાયણે મૂર્તિ પ્રતિષ્ઠા ઊંધી કરી છે। પરંતુ બીજી જ મિનિટે લક્ષ્મીજી અને નારાયણ, લક્ષ્મીજી પોતાના સ્થાન ઉપરથી ઉતરી અને બે પગલાં ચાલી અને પાછી ડાબી બાજુ ઊભા રહી ગયા, નારાયણ ત્યાંથી બે પગલાં ઉપર ચડી અને પોતાના સ્થાન ઉપર બેસી ગયા। આ જોઈને બ્રાહ્મણોને એમ થયું કે ઓહો, કે અમે તો ઘણી પ્રતિષ્ઠાઓ કરી, પરંતુ આવી મૂર્તિ હાલતી ચાલતી ક્યાંય અમે દેખી નથી। આ તો સ્વામિનારાયણ ભગવાનના મંદિરમાં લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ એ સાક્ષાત હાલતા ચાલતા દેવ છે, એ જાણી અને બ્રાહ્મણોએ હાથ જોડી અને દંડવત પ્રણામ કર્યા। ફરી પાછા મહારાજ પાસે આવ્યા અને મહારાજને દંડવત કરવા માંડ્યા, ત્યારે મહારાજ કહે, રાખો રાખો ભૂદેવ, તમે તો તમારા ગામ જાઓ, અમે તમને રજા આપી દીધી। ત્યારે બ્રાહ્મણો બધા કહેવા લાગ્યા કે ના સ્વામિનારાયણ ભગવાન, કે અમને તો તમે સાક્ષાત હાલતા ચાલતા દેવના દર્શન કરાવ્યા, અમે તો જો ભૂલા પડ્યા કે જો અમે જતા રહ્યા હોત તો આવા હાલતા ચાલતા દેવના દર્શન ક્યાં થાત,
એમ સમજી અને મહારાજને દંડવત પ્રણામ કરવા માંડ્યા. અને એ જ વખતે બ્રાહ્મણોએ કહ્યું કે હે મહારાજ, કે અમને વર્તમાન ધરાવો, કંઠી પહેરાવો, અમે તમારા આશ્રિત થશું. આવી રીતે ઉમરેઠના બ્રાહ્મણોને ભગવાને લક્ષ્મીનારાયણ દેવને હાલતા ચાલતા બતાવ્યા. આવું દિવ્ય ચરિત્ર વડતાલના લક્ષ્મીનારાયણ દેવનું છે કે જે દર્શન કરતી વખતે આ ચરિત્ર યાદ આવે તો એ મૂર્તિમાં દિવ્યતા રહે. એટલે ભગવાન સ્વામિનારાયણે પધરાવી લઈ અને આચાર્ય મહારાજે જે જે મૂર્તિ પધરાવી હોય એ બધી જ મૂર્તિ દેખાતી તો હોય કાષ્ટની, પાષાણની દેખાતી હોય, ધાતુની દેખાતી હોય, પરંતુ એ સાક્ષાત ભગવાન છે એમ માની એમના દર્શન, એમની સેવા, એમની પાસે ભજન, એમની પાસે તપ કરીએ તો આપણું બધું જ ભજન, ભક્તિ, સેવા સાક્ષાત ભગવાન સ્વીકારે છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. લક્ષ્મીનારાયણ દેવ.